Kim Cho, Happy Independence Day, Happy Raksha Bandhan. ફાઇનલી મારું પહેલું ગુજરાતી વિડીયો. મારી ગુજરાતીની ગ્રામર બહુ સારી નથી એટલે કદાચ હું લિંગમાં એટલે જેન્ડરમાં થોડી મિસ્ટેક્સ કરી દઉં, પણ એમ આઈ થિંક ડિસેન્ટ છે ગુજરાતી. તો આજે હમણાં રક્ષાબંધનનું મારું ફંક્શન છે સાંજના, એકચ્યુઅલી હાફ એન આવરમાં મને નીકળવાનું છે. તો મેં વિચાર કર્યો કે કેમ નહીં એક ગેટ રેડી વિથ મી કરીએ, સાથે રેડી થઈએ, અને દિવાળી પણ આવવાની છે તો યુ કેન પ્રોબેબલી ટ્રાય ધીસ મેકઅપ લુક. કેમ કે મારું કંઈ બહુ ફેન્સી ન થતું, મારું બહુ ક્વિક અને સિમ્પલ હોય. હું આજે હેર બી કર્લ કરવાનો વિચાર કરું છું, પણ હમણાં નહીં, કેમ કે એને વાર લાગે તો કે ટાઈમ હશે તો જ કરશું. તો હમણાં માટે બાંધી દઉં છું કે મોઢા પર ન આવે. જ્યારે બારે ન નીકળવાનું હોય ને મેસી બન આટલું સરસ બને, પણ જ્યારે બારે જોઈતું હોય સારું મેસી બન ત્યારે જિંદગીમાં નથી બનવાનું. હવે આજકાલ મને છે ને લિક્વિડ ફાઉન્ડેશન લગાડવાનું બહુ મન જ નથી કરતું, ખબર નહીં કે મને થોડું હેવી હેવી ફીલ થાય, તો હું કોમ્પેક્ટ જ લગાડું છું. એક ટીપ છે કે જેટલું જાડું બ્રશ લેશો ને એટલું વધારે કવરેજ મળશે કોમ્પેક્ટમાં. અગર ફ્લફી બ્રશ લીધું આવું તો આમાં ઓછું કવરેજ મળે, પણ આવા બ્રશમાં વધારે કવરેજ મળે. આ સેટઅપ બેટર છે, આમાં અહીંયા શેડોઝ ઓછા આવે છે. થોડું મેકઅપ કર્યું છું સવારના, પણ આખું પાછું કરવું જ પડશે કેમ કે બધું નીકળી જ ગયું છે. આજકાલ હું નેક્સ્ટ સ્ટેપ સીધું આઈબ્રાઉઝ કરું છું, એના માટે આઈ એમ યુઝિંગ એન એક્સપાયર્ડ આઈ શેડો પેલેટ. આ પેલેટ છે ને આઈ થિંક મેં 3 વર્ષ પહેલાં લીધેલી, અને આની લાઈફ ખાલી 1.5 વર્ષ હતી, અહીંયા લખેલું છે 18 મંથ્સ. ખબર નહીં હવે જ્યાં સુધી મને રિએક્શન ન થતું હું વાપરી રહ્યો છું. ધ્યાન મૂકજો, જરા બી ઉચનીચ લાગે, ભલે એક્સપાયર્ડ ન થયું હોય તો બી નહીં વાપરવાનું. આ આખી ન્યુટ્રલ આઈ શેડો પેલેટ ટાઈપ હતી, જે આ ડાર્ક કલર છે ને એવું એન્ડ્સમાં લગાડું છે હમણાં કર્યું, ને આ જે લાઇટ બ્રાઉન છે ને એવું અંદરની સાઈડ લગાડી દઉં, તાકી બહુ હાર્શ ન લાગે. ને તો પહેલાં મારા આઈબ્રાઉઝ શિનચાન જેવા આઈબ્રાઉઝ કરતી હતી હું પહેલાં, હવે થોડું ઘણું ઇમ્પ્રુવમેન્ટ થયું છે. નેક્સ્ટ હું થોડું આઈ મેકઅપ કરીશ, થોડું એટલે સાવ થોડું. મને છે ને શિમરી આઈઝનો બહુ શોખ છે, તો હું આ કલર લેવાની છું. કોઈ બી શિમરી કલર ચાલશે, અગર આ મેકઅપ લુક રીક્રિએટ કરવો હોય તો બસ હું સીધી ફિંગર નાખી દઉં અંદર અને આઈ થિંક ઘણું સારું લાગે છે. હવે જે બી વધેલું હોય ને શિમરી છે, થોડું લાઇટ છે, હાઇલાઇટરના જગ્યા પર થોડું લગાડી દઉં. આ તો બહુ ઇન્ટેન્સ થઈ ગયું, ઠીક છે વાંધો નહીં, એટલું નહીં દેખાશે. પછી હવે હું થોડું બ્લશ કરી લઉં, એના માટે આ બેનેટન છે, આઈ હેવ અ રિવ્યૂ આના ઉપર જ્યારે વિડીયો બનાવીશ ને ત્યારે કહીશ. હમણાં માટે આઈ બીન અપ્લાઇંગ ઇટ ઓન માય ચીક્સ, અને બસ આંગળીથી થયું. હવે કેમ કે ફેસ્ટિવલ છે આજે, એટલે મને આઈલાઇનર કરવાનું બહુ મન થાય છે. હું સ્પેશિયલ ડેઝ ઉપર જ આઈલાઇનરની મહેનત કરું, કેમ કે વી ઓલ નો કે કેટલી વધારે મહેનત છે એમાં. એક સ્પેશિયલ વિડીયો માટે મેં આ આઈલાઇનર મંગાવ્યું છે, આ લાકમેનું ઇન્સ્ટા લાઇનર છે ગ્રીન કલરમાં. એ વિડીયો તો મેં આજે શૂટ નથી કર્યું, પણ મને આજે ગ્રીન કરવાની બહુ ઈચ્છા છે કે બહુ યુનિક લાગશે, ને મારા ડ્રેસમાં ઘણું બધું ગ્રીન છે તો મેચ બી થઈ જશે. સો લેટ સી હાઉ ઇટ લુક્સ, સારું ન લાગ્યું તો હું કાઢી નાખવાની છું, પણ મને હમણાં આમાં મિરર જોઈશે. મસ્ત લાગે છે, મારું હંમેશા વિંગ કરવામાં જ ઊંચનીચ થઈ જાય છે, પણ આઈ થિંક ધીસ ઇઝ પ્રીટી ક્લોઝ. અગર મેં આમાં વધારે મસ્તી કરીને તો આઈ પ્રોબ્લેમ થઈ શકશે, પણ મને આ બહુ ગમે છે. ધીસ એકચ્યુઅલી લુક્સ ગ્રીન, આની ટેપ બહુ સારી છે. 100 રૂપિયામાં અગર આ 2 કલાક પણ રહ્યું ને મારા માટે પૈસા વસૂલ છે. બહુ ગમ્યું, એકદમ વધારે જ મૂડ હોય ને તો હું હાઇલાઇટર કરું, ને આજે થોડી ઈચ્છા છે કરવાની. તો મેં આ બ્રોન્ઝર લીધેલું લોરિયાલનું, આઈ થિંક 2 વર્ષ પહેલાં લીધું હશે. તો આમાં જે સાઈડમાં નાનો હાઇલાઇટર છે ને વર્ષોથી એ જ હાઇલાઇટર વાપરું છું, મેં કોઈ બી હાઇલાઇટરમાં ઇન્વેસ્ટ જ કર્યું. આઈ ગો ઇન વિથ ધ ફિંગર અને અગર હું આઈલાઇનર કરું ને તો મસ્કારા ન કરું, કેમ કે મને એટલું ડિફરન્સ નથી લાગતો આજકાલ મસ્કારા કરું કે ન કરું. ઇફ ધેર્સ આઈલાઇનર, લાસ્ટ સ્ટેપ લિપસ્ટિક. એકદમ સિમ્પલ ન્યૂડ લિપસ્ટિક કરવાનું મૂડ છે આજે. And makeup is done. એકદમ સિમ્પલ રોઝી બટ વિથ અ પોપ ઓફ ગ્રીન આઈલાઇનર. હવે હેર માટે હું હીટ પ્રોટેક્ટિંગ સ્પ્રે વાપરું છું, પણ એને સુકાવા દેવું પડે બિફોર પુટિંગ હીટ ઓન ઇટ. તો હમણાં હું સ્પ્રે નાખી દઉં છું.
સ્પ્રે નાખ્યા પછી હું હંમેશા બ્રશ કરું તાકી સ્પ્રે ઇવનલી સ્પ્રેડ થઈ જાય અને ગૂંચ પણ નીકળી જાય. હવે જ્યાં સુધી વાળ સુકાય એટલી વારમાં ફટાફટ કપડાં બદલીને આવો. આમ બેક. આઈ નો કે મેં લાસ્ટ ટાઈમની ફંક્શનમાં આ સેમ બ્લાઉઝ પહેરેલું, બટ મારા બાકી બધા બ્લાઉઝ છે ને એકદમ પટ્ટીવાળા છે. તો જ્યારે બહુ બધા મોટા રિલેટર્સ આવવાના હોય ને એવા નથી જાતા યાર. પછી ક્રોપમાં પ્રોબ્લેમ, બહુ પેટ દેખાતું હતું, આના બધું દેખાતું હતું. એટલે ધીસ ઇઝ ધ ઓનલી બ્લાઉઝ ઇન માય વોર્ડરોબ જે આટલું કવર્ડ છે. પણ આઉટફિટ થોડું ડિફરન્ટ છે, સો દેટ વી સી લેટર ઓન. હમણાં વી ગોટ ટુ ડૂ ધ હેર, તો બસ સેક્શન કરી દઈશ. ફાઇનલી પૈતું ને સમ ડેઝ ઇટ જસ્ટ ટેક્સ મી લોંગર. પ્લસ આગળના વાળ એકદમ ભૂતિયા જેવા લાગે છે, ખબર નહીં શું થઈ ગયું છે આજે. આઈ નીડ ટુ ફિક્સ ધીસ એની હાઉ. નથી થતું. તો હવે સિંકિંગ કેવું, કાંઈ હેરસ્ટાઈલ ટ્રાય કરું આમ બાંધવાની? ઓ ધીસ લુક્સ પ્રિટી, લેટ મી ગેટ માય બોબી પિન. મારા પાસે 3-4 વર્ષથી આ પડી છે. આઈ એમ ફાઇનલી યુઝિંગ ધેમ આફ્ટર લાઈક સો લોંગ. કામ કરજો, થોડા વાળ અહીંયાથી લઈ લઉં છું. અહીંયાથી લઈ લઉં છું. ના, હું ખુલ્લા છોડું છું, રેવા દઉં છું. સો રિવીલિંગ ધ ફાઇનલ લુક ઇન 3, 2, 1. વિડીયો આઈ હોપ તમને ગમ્યું. અગર આ જોવામાં તમને મજા આવી તો મને બહુ જ ખુશી થઈ અને હું તમને મળીશ નેક્સ્ટ. મારી કેમેરાની બેટરી ખતમ થઈ ગઈ, બટ ગુડ બાય નથી કીધું હજી. સો ઇફ યુ એન્જોયડ, તો અગર તમને આ વિડીયો જોવામાં મજા આવી તો મને બહુ જ ખુશી થઈ અને હું તમને મળીશ નેક્સ્ટ વિડીયોમાં. અન્ટિલ ધેન, ગુડ બાય. ઇન્ડિયન મેં વાળ બાંધ્યા જ પાછળથી ક્લિપ લગાડી છે જે ઓલમોસ્ટ નીકળી ગઈ. પણ આજ હતું મારું ગેટ રેડી વિથ મી, કાંઈ 10,000 પ્રોડક્ટ નહીં, એકદમ સિમ્પલ. બટ દેટ્સ બીકોઝ મને મેકઅપમાં આટલું હજી ઇન્ટરેસ્ટ નથી. અગર કોઈ નવું પેઇન્ટ આવે તો મને કેવું મન થાય ટ્રાય કરવાનું, એવી રીતે આઈ અન્ડરસ્ટેન્ડ પીપલ હુ હેવ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટ ઇન મેકઅપ. પણ ઇફ યુ વોન્ટ સિમ્પલ ગેટ રેડી વિથ મી, ધેન ધીસ ઇઝ ધ ચેનલ. Of eternity, 7 days in another country. Every cell screams, stay right here, and my legs they freeze us in fear. We got time after this, but I'll need you as my bride's light.